નિંગચી ભારતના અરુણાચલ પ્રદેશથી સરહદ નજીક હોવાની ચીન ભવિષ્યમાં આ ટ્રેનનો વ્યૂહાત્મક ઉપયોગ કરી શકે છે. તિબેટના પાટનગર લાસાથી નિચિંગની નામના ટાઉનને જોડતો ઇલેક્ટ્રિક રેલ માર્ગ તૈયાર થઈ ગયો છે. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે તિબેટમાં આ રૂટ પર સૌપ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે. લાસા યિંગચી વચ્ચે 435.5 કિલોમીટરનું અંતર છે. યિંગચી અરુણાચલ પ્રદેશની સરહદની ખૂબ જ નજીક છે, એટલે કે ચીને આ માર્ગને તિબેટની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવા માટે પસંદ કર્યો છે. લાસા યિંગચી રેલને એન્જિનિયરિંગ લિયુ ઝિયાંગે કહ્યું હતું કે ઇલેક્ટ્રિક ટ્રેનને શરૂ કરવા માટે જરૂરી બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ગત વર્ષે નવેમ્બરમાં તેનું બાંધકામ શરૂ થયું હતું. એ વખતે જ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષ થાય તે પહેલાં કામ પૂર્ણ કરવાની તાકીદ થઈ હતી. તેના ભાગરૂપે તિબેટની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. ભારત સરકારે બાંગ્લાદેશમાં કોરોના વેક્સિનના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ કારણે બાંગ્લાદેશ સરકાર પર હિલ્સા માછલીઓની નિકાસ મર્યાદિત કરી દીધી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતે બાંગ્લાદેશમાં 1 કરોડથી વધુ વેક્સિન મોકલી હતી, પરંતુ દેશમાં બીજી લહેર દરમિયાન વેક્સિન ન હોવાને કારણે ભારતે હજી પણ વેક્સિનના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી નારાજ બાંગ્લાદેશ સરકારે ભારતીયોને પસંદીદા હિલ્સા માછલીની નિકાસ પર મર્યાદિત કરી હતી. જોકે બાંગ્લાદેશે ઘણા લાંબા સમયથી હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ગયા વર્ષે જમાઈ ષષ્ઠી નિમિત્તે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે 2 ટન હિલ્સા માછલીની નિકાસ માટે વિશેષ મંજૂરી આપી હતી. બાંગ્લાદેશની પદ્મા નદી, કે જે અસલમાં ગંગા નદી છે, આ નદીમાં હિલ્સા માછલી જોવા મળે છે, જે બંગાળમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે તજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં ચાલી રહેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લીધો. આ બેઠકમાં પાકિસ્તાન સહિતના સભ્ય દેશોના NSA પણ સામેલ હતા. ડોભાલે રશિયાના NSA નિકોલે પેટ્રુશેવની સાથે અલગથી 2 કલાક સુધી બેઠક કરી હતી. રશિયા સાથે મળેલી 2 કલાકની બેઠકમાં ડોભાલ અને પેટ્રુશેવની વચ્ચે બંને દેશોની મુદ્રા, ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષા બાબતે ચર્ચા થઈ. આ અંતર્ગત તેમણે એક જોઈન્ટ પ્રોટોકોલ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. બેઠકમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચીન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના NSA પણ ભાગ લીધો હતો. એમાં સામેલ દેશોના પ્રતિનિધિઓને તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ રહેમાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના NSA મોઈદ યુસુફ પણ સામેલ હતા. તેમણે હાલમાં જ કહ્યું હતું કે ભારતની સાથે ચર્ચા શક્ય નથી. સ્પેનમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા અને લૈંગિક ભેદભાવના કેસમાં અચાનક વધારો થયો છે. છેલ્લા 1 મહિનામાં ઘરેલુ હિંસાના કેસમાં 13 હત્યા થઈ છે, જે બધા જ હત્યારા મહિલાઓના જીવનસાથી કે પૂર્વ જીવનસાથી રહી ચૂક્યા છે. તેમાં 3 હત્યા તો એક જ દિવસમાં થઈ છે. હાલમાં જ થયેલા એક હુમલામાં 81 વર્ષીય પીડિતા કોસુલો પણ હતી, જેમની તેમના પતિએ હથોડા મારીને હત્યા કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે સ્પેનમાં પુરુષોની હિંસાની શિકાર 80% મહિલાઓએ ક્યારેય પોલીસ ફરિયાદ નથી કરી. હવે આ હત્યારાઓના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી છે. છેલ્લા 1 સપ્તાહમાં સ્પેનમાં 250થી વધુ સ્થળે નાના મોટા દેખાવ થયા છે. મેડ્રિડની ફેમિનિસ્ટ મુવમેન્ટની માર્તા કાર્તિ માનાના કહે છે કે આ હુમલાખોરો પાગલ કે માનસિક રીતે બીમાર નથી, તે કટ્ટર પુરુષવાદી માનસિકતાથી ભરેલા લોકો છે. તેમનો હેતુ મહિલાઓ પર જુલમ કરવો અને તેમને નીચી બતાવવાનો છે. મહિલાઓ ધીમે ધીમે મરી રહી છે અને દુનિયાએ બતાવવા માટે જ અમે દેખાવો કરી રહ્યા છીએ.